ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માટે ભાજપના કાઉન્સિલર નીતિન ડોંગાએ આવેદનપત્ર આપ્યું. ભાજપના કાઉન્સિલર નીતિન ડોંગાએ પણ આપ્યું આવેદનપત્ર. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી કરી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની માંગ. ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માટે આવેદનપત્ર અપાયું. યુસુફ પઠાણની જાણ હોવા છતાં સાંસદનું ફોર્મ ભરતી વખતે કોર્પોરેશનને પ્લોટ પરત કર્યો તે ખૂબ મોટી વાત. સાંસદ ભવનમાં બેસીને લોકોને ન્યાય આપવાનો હોય છે. જો તમે જ ખોટું કર્યું હોય તો પછી લોકોને શું ન્યાય મળવાનો, તેવા કર્યા વેદક સવાલ. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપ્યું. વર્ષ 2014માં સરકારે દરખાસ્ત કરી હતી, નામંજૂર. હાલમાં સમગ્ર મામલો તપાસનો છે. લેન્ડ ગ્રેબિંગનો મામલો કલેક્ટરનો છે, પરંતુ લેન્ડ ગ્રેબિંગ થાય કે નહીં તે વિશે પણ તપાસનો છે. હાલમાં કોર્પોરેશન એ 10 દિવસમાં દબાણ દૂર કરવા માટેની નોટિસ આપી છે. જો દબાણ દૂર નહીં કરે તો નિયમ મુજબ શોર્ટ નોટિસ આપી કાર્યવાહી કરાશે. થોડા દિવસ પહેલા કોર્પોરેશન જે ધ્યાનમાં આવ્યું કે પૂર્વ ક્રિકેટર અને બહેરામપુરના સાંસદ માનનીય શ્રી યુસુફભાઈ પઠાણ દ્વારા કોર્પોરેશનના પ્લોટ ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. મારી માગણી એટલી જ છે કે જ્યારે સરકારી પ્લોટની ઉપર તમે ગેરકાયદેસર કબજો કરેલો હોય, સાથે સાથે એમણે પોતાના ચૂંટણીની આ એફિડેવિટની અંદર પણ આ જે સદર પ્લોટ છે તાંદલિયા TP 22 FP 90 એને પણ પોતાનો દર્શાવ્યો છે. જો આ હકીકત હોય તો આની સામે લેન્ડ ગેમ્બરિંગનો ગુનો દાખલ કરવા માટેની મારી માગણી છે. માનનીય MP જે યુસુફ પઠાણભાઈ છે, એમના દ્વારા જે તે સમયે તાંદળજા વિસ્તારમાં જે TP 22 FP 90 જે પ્લોટ છે એમની ઘરની બાજુનો, એ એડજસન્ટ પ્લોટ એમને માગણી કરી હતી. લગભગ 970 જેટલા ચોરસ મીટરનો પ્લોટ એ હતો, એમની માગણી કરી હતી. અને એના આધારે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ અને સમગ્ર સભા એને જે તે વખતે કિંમત લઈ અને આપવાની મંજૂરી આપી હતી. અને એના પછી જે સરકાર દ્વારા એ પ્લોટ નામંજૂર કરવામાં આવ્યો હતો. 2014માં જ પ્લોટ નામંજૂર થયો, અને ધ્યાને આવતા કે પ્લોટ નામંજૂર થયેલો છે અને કબજો એમનો છે, એટલે અમે એમને ખાલી કરવાની નોટિસ આપી છે. જે અમે નોટિસ આપી છે લગભગ 4-5 દિવસ પહેલાં, એટલે સ્વાભાવિક છે 8-10 દિવસની નોટિસ આપવી પડે. અને જો સ્વેચ્છાએ ખાલી થાય તો એના પછી તો ઠીક છે, નહીં તો પછી એકવાર શોર્ટ નોટિસ આપી અને પછી ખાલી કરવાની કામગીરી જનરલી થતી હોય છે, અને એ પ્રમાણે અમે કરવાના છીએ.